नमस्कार, તો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર ને હું છું આપની સાથે પ્રિયંકા। સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં કોરોનાનો કહેર યથાવત, કોવિડ હોસ્પિટલમાં વધુ 11 દર્દીઓના મોત નિપજ્યા। પોરબંદરમાં કલેક્ટરના જાહેરનામાની ચુસ્ત અમલવારી, આવશ્યક ચીજ વસ્તુ સિવાય બજાર સજ્જડ બંધ રહી। પોરબંદરના છાયા વિસ્તારમાં વધુ એક શમશાન કાર્યરત ભરાયું, હિન્દુ શમશાન ભૂમિમાં મૃતદેહોની લાગી કતાર। ઓક્સિજનના અભાવે દર્દીઓના મોતનો આંકડો ઊંચો આવ્યો, ફિઝિયોથેરાપિસ્ટે ઓક્સિજન લેવલ વધારવા આપી જાણકારી। પોરબંદરની બંને સરકારી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે, ત્યારે આજે બપોર સુધીમાં આ હોસ્પિટલોમાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય તેવા 11થી વધારે દર્દીઓના મોત નિપજ્યા છે। પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલની આજની સ્થિતિની જો વાત કરીએ તો અહીંના આઇસોલેશન વોર્ડમાં 76 દર્દીઓ દાખલ છે, જેમાં 17 જેટલા દર્દીઓનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે। હાલ આ તમામ દર્દીઓ ઓક્સિજન પર સારવાર લઈ રહ્યા છે। અહીં રિપોર્ટ આવવાના બાકી હોય તેવા પણ 16 જેટલા દર્દીઓ છે, જ્યારે સેમી આઇસોલેશન વોર્ડમાં કુલ 126 જેટલા દર્દીઓ દાખલ છે, જેમાંથી 113 જેટલા દર્દીઓ ઓક્સિજન પર છે। તો નર્સિંગ કોવિડ હોસ્પિટલ ખાતે પહેલા માળે 36 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, તેમાંથી 34 દર્દીઓ ઓક્સિજન પર છે। બીજા માળે પણ 36 દર્દીઓની સારવાર ચાલુ છે અને તેમાંથી 26 જેટલા દર્દીઓ ઓક્સિજન પર છે। બંને હોસ્પિટલો મળી આજે બપોર સુધીમાં કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હોય તેવા પણ 11 દર્દીઓના મોત નિપજ્યા છે। ઇન્જેક્શનો અને દવાના જથ્થાની જો વાત કરીએ તો અહીં રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો અહીં 584 જેટલો છે, જ્યારે ફેવિપિરાવિર દવાનો જથ્થો 1251 જેટલો છે। આ જથ્થો દર્દીઓના પ્રમાણમાં અપૂરતો કહી શકાય। સેમી આઇસોલેશનમાં 26 પેશન્ટ છે, એમાંથી 113 ઓક્સિજન પર છે, 3 નવા એડમિશન છે, 2 ડેથ છે। આઇસોલેશનમાં 74 પેશન્ટ છે, એમાંથી 17 ઓક્સિજન પર છે અને 17 પોઝિટિવ છે, અને નેગેટિવ 42 પેશન્ટ છે, એમાંથી 34 ઓટુ પર અને બાયપેપ પર, 3 ડેડ છે। આપણે જેના રિઝલ્ટ આવવાના બાકી છે એવા 17 પેશન્ટ છે, એમાંથી 16 ઓટુ પર અને 1 બાયપેપ પર છે। નર્સિંગ સ્કૂલ ખાતે ટોટલ અત્યારે 36 પેશન્ટ ફર્સ્ટ ફ્લોર પર છે, એમાંથી 34 ઓટુ પર છે, 4 નવા એડમિશન છે અને 4 ડેડ છે। સેકન્ડ ફ્લોર પર 36 પેશન્ટ છે, એમાંથી 27 ઓટુ પર, 2 નવા એડમિશન અને 1 ડેડ છે। ઇન્જેક્શન ગોળીની શું પરિસ્થિતિ છે? ઇન્જેક્શન રેમડેસિવિર છે આપણી પાસે, કેટલા છે સર? રેમડેસિવિર આપણી પાસે છે 584 ઇન્જેક્શન છે અત્યારે। નવા ઇન્જેક્શન માટે માગણી કરી છે સર? એ રોજે રોજ ચાલુ છે મારું। મહત્વની દવા ગણાય આમાં, એની પરિસ્થિતિ શું છે? જિલ્લાના કોઈ ખાનગી મેડિકલમાં નથી, સિવિલની પરિસ્થિતિ શું છે? આપણી પાસે 1251 મિલીગ્રામ ટેબ્લેટ છે, 10,000ની માગણી કરી છે સાહેબ। છેલ્લા 24 કલાકમાં ડેથ કેટલી થઈ છે કોવિડ નોન કોવિડ? લગભગ 10 જેવી છે।
પોરબંદર જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈ ગઈકાલે જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે, ત્યારે આજે પોલીસે તેની ચુસ્ત અમલવારી કરાવી દુકાનો બંધ કરાવી હતી। પોરબંદર જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં શહેરમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાયની તમામ દુકાનો બંધ કરવા હુકમ ફરમાવાયો છે। ત્યારે આજે સવારના સમયે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ રબારી, પીએસઆઈ ગઢવી સહિત પોલીસ અધિકારીઓ અને તેમના સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રાણીબાગ અને સુદામા ચોક સહિતની મુખ્ય બજારોમાં જાહેરનામાની કડક અમલવારી માટે જે દુકાનો ખુલી હતી તે બંધ કરાવવામાં આવી હતી। જો કે તેમાં ખાસ કરીને મીઠાઈ ફરસાણના ધંધાર્થીઓએ દુકાન ખુલ્લી રાખતા વેપારીઓ અને પોલીસ વચ્ચે શાબ્દિક ટપાટપી જોવા મળી હતી। જો કે જાહેરનામામાં ખાદ્ય સામગ્રીમાં કાચા માલના વેપારને છૂટ આપવામાં આવી છે, પરંતુ તૈયાર ગાંઠિયા કે અન્ય માલ વેચવાની છૂટ આપવામાં આવી ન હોવાથી મીઠાઈ ફરસાણની દુકાનો પણ બંધ કરાવવામાં આવી હતી। અચાનક જ લોકડાઉન જેવી સ્થિતિનું નિર્માણ થતા પોરબંદર શહેરમાં નાના ધંધાર્થીઓ મોટી મુશ્કેલીમાં મુકાયા છે, તો પાન માવાના વ્યવસાયોની પણ મૂંઝવણ વધી છે। જો કે આ જાહેરનામું પોરબંદર શહેર પૂરતું હોવાને કારણે પાન માવાના શોખીનો નજીકના રાણાવાવ, આદિત્યાણા અને કોલીખડા સહિતના ગામોમાં ચાની ચુસ્કી, સિગરેટની ફૂંક અને માવાની મોજ માણવા પહોંચી ગયા હતા। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરમાં કલેક્ટરના જાહેરનામાને લઈને આજે મોટા ભાગની બજારો બંધ હાલતમાં જોવા મળી હતી। ટ્રાફિકથી ધમધમતા રસ્તાઓ પર પણ ખૂબ ઓછા પ્રમાણમાં લોકો જોવા મળતા હતા। જો કે આવશ્યક ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેતા લોકોએ રાહત અનુભવી હતી। પોરબંદરના શમશાનમાં મૃતદેહો વેટિંગમાં જોવા મળી રહ્યા છે, ત્યારે આ શમશાનની વિદ્યુત ભઠ્ઠી પણ મરણને શરણ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે આજે છાયા વિસ્તારમાં તાત્કાલિક ધોરણે એક શમશાનની સુવિધા શરૂ કરવામાં આવી છે। પોરબંદરની હિન્દુ શમશાન ભૂમિ ખાતે કોરોનાની મહામારીને કારણે રોજિંદો મૃતદેહોનો આંક 30-40 પર પહોંચ્યો છે, ત્યારે અહીંની વિદ્યુત ભઠ્ઠી પણ બંધ થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, જેને લઈને પોરબંદર વિસ્તારમાં તાકીદે વધુ એક શમશાનની જરૂરિયાત ઊભી થઈ હતી, જેને લઈને પોરબંદર ભાજપના અગ્રણીઓની જહેમતથી છાયા વિસ્તારમાં કેનાલના કાંઠે વર્ષોથી બંધ રહેલું શમશાન ફરી શરૂ કરવામાં આવ્યું છે। અહીં આ વિસ્તારના અગ્રણી અર્જુનભાઈ કારાવદરા સહિતના અગ્રણીઓએ શમશાનની સાફ સફાઈ કરાવી શમશાન શરૂ થાય તે માટે પ્રયાસો કર્યા હતા। દરરોજ પોરબંદર છાયા નગરપાલિકા 13 નંબર વોર્ડમાંથી શમશાન ભૂમિ હતી, આ કાજ 1-2 દિવસમાં ચાલુ કરવામાં આવેલ છે। છાયાની અવારનવાર માંગ હતી કે આ શમશાન ભૂમિ ચાલુ કરો। અમારા બાબુભાઈ બોખીરિયા, ભાઈ શ્રી સરજુભાઈ કારિયા નગરપાલિકાના પ્રમુખ, ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા, અમારા સંગઠનના આગેવાન શ્રી અમારે જિલ્લા પ્રમુખ કિરીટભાઈ મોઢવાડિયા, એની બધાને રજૂઆત અમે અવારનવાર કરશે। અમે કાઉન્સિલર ભાઈ રતિલાલભાઈ લાભુબેન, અમે તને આ રહીને રજૂઆત કરીને અમે તાત્કાલિક અમને એ લોકોએ અમલવારી કરીને અમને શમશાન ભૂમિ ચાલુ કરાવી દીધો છે। શમશાનમાં જેટલી વસ્તુ ઘૂટતી હતી બાબુભાઈ બોકરિયા અને અમારા સરજીભાઈ પ્રમુખ નગરપાલિકાના પ્રમુખે કીધેલું કે જે પણ વસ્તુ ઘટે તાત્કાલિક અમલવારીથી તમે આ શમશાન પ્રતિ ચાલુ કરી દીધો, એ બદલ હું સંગઠનના મિત્રો અને બાબુભાઈ બોકરિયા અને સરજીભાઈ કારિયાનો અમારા તમે કાઉન્સિલરોથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। પ્રાપ્ત માહિતી મુજબ છાયા વિસ્તારમાં શરૂ થયેલી આ શમશાન ભૂમિમાં લોખંડની વધારાની પટ્ટી બનાવવા માટેની કામગીરી હાથ ધરવામાં આવશે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની સિવિલના પીઆઈયુ સેન્ટર ખાતે કોરોના અંગેના ટેસ્ટ થતા હતા, જ્યાં દર્દીઓની ભીડ થતી હોવાથી કોરોના અંગેના ટેસ્ટ સખીવલ સ્ટોપ સેન્ટર ખાતે શરૂ કરવામાં આવ્યા છે। પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમણ વધ્યું છે અને કોરોનાના લક્ષણો ધરાવતા દર્દીઓ માટે સિવિલના પીઆઈયુ સેન્ટર ખાતે રેપિડ તેમજ આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવતા હતા, પરંતુ અહીં દર્દીઓનો ઘસારો થતો હતો અને ભીડ એકત્ર થતી હોવાથી આ સેન્ટરને શિફ્ટ કરવા માટે નિર્ણય લઈ ભૂતનાથ મંદિર પાછળ આવેલ સખીવન સ્ટોપ સેન્ટર ખાતે શિફ્ટ કરવામાં આવ્યું છે। આ સેન્ટર ખાતે પૂરતા પ્રમાણમાં જગ્યા હોવાથી ભીડ થવાની શક્યતા ન હોય, જેથી આ સખીવન સ્ટોપ સેન્ટરને પસંદ કરવામાં આવી હોવાનું સિવિલ સર્જન ડોક્ટર પરમારે જણાવ્યું હતું। સખીવન સ્ટોપ સેન્ટર ખાતે કોરોના અંગેના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે।
આરટીપીસીઆર માટે આપણે જે સ્વોપ કલેક્શન કરતા હતા એ પીઆઈ ખાતેના બિલ્ડિંગ આગળ કરતા હતા અને ત્યાં રસ વધારે થતો હતો, રાઉન્ડ વધારે થતો હતો. એ આપણે અત્યારે શિફ્ટ કરીને વન સ્ટોપ સખી સેન્ટરનું જે બિલ્ડિંગ છે બાજુના કેમ્પસમાં ત્યાં કરેલ છે અને ત્યાંથી બધા જ દર્દીઓનું સેમ્પલ કલેક્શન કરવામાં આવે છે. એટલે હવે તમામે પીઆઈ બિલ્ડિંગ ખાતે ના આવતા વન સ્ટોપ સખી સેન્ટર ખાતે સોફ્ટ કલેક્શન માટે જવું. નવું મશીન આરટીપીસીઆર, નવું આરટીપીસીઆર મશીન આવી ગયું છે. હવે એમાં સપ્લાયરે આપણને જે બે ડીપ ફ્રીજ જોઈએ છે ફ્રીજન રાખવા માટે એ જો આજે બપોર સુધીમાં આવી જશે એવું જણાવ્યું છે. એ આવ્યા પછી આપણે એક પરમિશન લેવાનું છે પુણે સામાજીમાંથી કે એમાં જે રિવિઝન ઉપર હાર્મોન વપરાય છે એનું સર્ટી આવી જશે પછી આરટીપીસીઆર ચાલશે. પોરબંદરમાં સંક્રમણ વધવાને કારણે કોરોનાના ટેસ્ટ કરાવવા માટે પણ દર્દીઓની ભીડ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવાની વાતને લઈને વહીવટી તંત્રના અધિકારીઓ ખુલ્લા પડી ગયા છે. પ્રથમ સરકારી હોસ્પિટલને જ ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવો ને ત્યારબાદ ખાનગી હોસ્પિટલોને ઓક્સિજન આપવાની વહીવટી તંત્રની વાત જૂઠાણું સાબિત થઈ છે. પોરબંદરના વહીવટી તંત્રના અધિકારીઓ એવી વાતો કરતા હતા કે પોરબંદરની સરકારી હોસ્પિટલને ઓક્સિજનનો જથ્થો પૂરો પાડવા બાબતે ગાંધીનગરથી એવો હુકમ થયો છે કે સૌ પ્રથમ સરકારી હોસ્પિટલને ઓક્સિજન પૂરું પાડવું અને ત્યારબાદ ખાનગી હોસ્પિટલોને ઓક્સિજનનો જથ્થો આપવો. આમ કહી ખાનગી હોસ્પિટલોને ઓક્સિજનનો જથ્થો સંપૂર્ણપણે પૂરો પાડવામાં ઠાગાઠૈયા ચાલી રહ્યા છે. ત્યારે પોરબંદરના એક ભાજપી અગ્રણીએ રાજ્યકક્ષાએથી ઓક્સિજન પૂરો પાડનાર ધનંજય ત્રિવેદી સાથે વાત કરતા ત્રિવેદીએ એવો જવાબ આપ્યો હતો કે ગાંધીનગરથી મેં આ પ્રકારની કોઈ સૂચના આપી નથી. ખાનગી હોસ્પિટલને પણ જરૂરિયાત પ્રમાણે જથ્થો આપવો જ પડે કારણ કે ત્યાં દાખલ હોય તેવા દર્દીઓનો જીવ બચાવવો પણ જરૂરી બની જાય છે. આ વાત સામે આવતા પોરબંદરમાં ઉચ્ચ અધિકારીઓ ટીકાને પાત્ર બની રહ્યા છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર સહિત રાજ્યભરમાં ઓક્સિજનના અભાવે કોરોનાના દર્દીઓના મોત નિપજી રહ્યા છે ત્યારે કસરત કરીને પણ ઓક્સિજન લેવલ કેવી રીતે વધારી શકાય તે લોકોની જાણકારી માટે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર સિદ્ધાર્થ ગોકાણીએ ગુજરાત ન્યૂઝ પોરબંદર સાથે ખાસ વાતચીત કરી હતી. રાજ્યના અન્ય જિલ્લાઓની જેમ પોરબંદર જિલ્લામાં પણ દિન પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. ખાસ કરીને કોરોનાની જે બીમારી છે તે પેપસાને લગતી બીમારી છે અને વધુ પડતા લોકોનું ઓક્સિજન લેવલ, જેને મેડિકલ ભાષામાં SpO2 કહેવાય છે, તેનું લેવલ ઘટતા લોકોના મોત નિપજે છે. અચાનક જ દર્દીઓની સંખ્યા છેલ્લા 15 દિવસમાં અનેક ગણી થઈ જતા ઓક્સિજનની પણ અછત સર્જાય છે. આજે પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલ કે ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત સર્જાયેલી રહે છે. જો ઓક્સિજનના સિલિન્ડર ઉપલબ્ધ હોય તો ફ્લો મીટર એટલે કે ઓક્સિજનના સિલિન્ડરની ઉપર જે લગાવવામાં આવે છે રેગ્યુલેટર, તેની પણ અછત જોવા મળે છે અને તેના પરિણામે પોરબંદરની સરકારી કોવિડ હોસ્પિટલમાં તેમજ ઘરે આઇસોલેટ હોય તેવા પણ અનેક દર્દીઓ ઓક્સિજનના વાકે મોતને ભેટા છે. ત્યારે અમારો ગુજરાત ન્યૂઝ પોરબંદરનો એક નાનકડો પ્રયાસ છે જાગૃતિ લોકો સુધી ફેલાવવા માટે. આપણી સાથે ઉપસ્થિત છે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર સિદ્ધાર્થ ખાંડેકર. સિદ્ધાર્થભાઈ, ખાસ કરીને જે મૃત્યુનો આંક વધી રહ્યો છે તેમાં અમારી જાણકારી મુજબ મોટાભાગના દર્દીઓનું જે મોત થાય છે તે ઓક્સિજન લેવલ ઘટતા થાય છે અને ડોક્ટરોના કહેવા પ્રમાણે ઓક્સિજન લેવલ જે છે તે અપ કરવા માટે માત્ર ઓક્સિજન સિલિન્ડર અથવા તો બાયોપેપ અથવા તો વેન્ટિલેટરનો જ ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ તેમનો જથ્થો પૂરતા પ્રમાણમાં નહીં હોવાને કારણે અને દર્દીઓની સંખ્યા અનેક ગણી હોવાના કારણે દર્દીઓના ઓક્સિજનના વાકે મોત નીપજી રહ્યા છે. ત્યારે આપ અમારા દર્શક મિત્રોને ઓક્સિજન SpO2 લેવલ વધારવા માટે કયા કયા પ્રકારની કસરતો અથવા તો બીજા શું પ્રયોગ કરી શકાય તે અંગે માહિતી આપશો? સૌપ્રથમ વાત કરું તો કોરોના છે એ આપણા લંગ્સ એટલે કે ફેફસાને સંક્રમિત કરતો વાયરલ ડિસીઝ છે કે જે ફેફસાની કાર્યક્ષમતામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઘટાડો કરે છે. હવે આ કાર્યક્ષમતા છે એ એવું નથી થતું કે અચાનક જ એક જ દિવસમાં તમારી કાર્યક્ષમતા ઘટી ગઈ. બરાબર, કાર્યક્ષમતા નોર્મલી લોકોની ઘટેલી વધુ પ્રમાણમાં જોવા મળે છે. તેનું કારણ શું? તો કે આજકાલ આપણી કોઈ ડેઇલી એક્ટિવિટીઝ જેમ કે રનિંગ, વોકિંગ, કોઈ આપણું નોર્મલ જે
પહેલાની જેમ કસરતો થતી એવી કોઈ કસરતો આપણે નથી કરતા, નથી આપણા દિવસ દરમિયાન કોઈ યોગ પ્રાણાયામ જેવી બીજી કોઈ થેરાપીઝ આપણે યુઝ કરતા, અને જેમ જાહોજલાલી વધતી ગઈ એમ ગાડી સ્કૂટર આ બધાનો ઉપયોગ વધતા શારીરિક શ્રમ ખૂબ જ ઓછો થઈ ગયો. જ્યારે શારીરિક શ્રમ ના પડે ત્યાં તેને કારણે ફેફસાની મજબૂતી ખૂબ જ ધીરે ધીરે ઓછી થતી જાય છે. આના કારણે ફેફસાની અંદર જ્યારે સંક્રમણ કોરોનાનું થાય ત્યારે ફેફસાની કાર્યક્ષમતા ઓછી હોવાને કારણે એ ઓક્સિજનનું પૂરતું પ્રમાણ શરીરમાં લઈ નથી શકતું, જેથી કરીને ધીરે ધીરે કરતાં એ કાર્યક્ષમતા વધુ ધીરે ઘટતી જાય. ત્યારબાદ એને ઓક્સિજન આપવું પડે, ઓક્સિજન પણ અમુક અંશ સુધી આપણે આપી શકીએ, ત્યારબાદ તેને વેન્ટિલેટર પર પેશન્ટને મૂકવા પડે છે. આવું વધુ ને વધુ હાલ આપણે જોઈ રહ્યા છે. પણ જો પહેલાથી જ જ્યારે આપણને કોરોનાની શરૂઆત થઈ હોય, અથવા તો આપણને કંઈ ના હોય, સામાન્ય વ્યક્તિ હોય આપણે, અથવા તો અમુક ટાઈમ સુધી એટલે કે 80ની આજુબાજુ પણ આપણને જો કદાચ ઓક્સિજન લેવલ આપણું 90ની આજુબાજુ રહેવાનું શરૂ થઈ ગયું હોય, આપણને ખ્યાલ આવી ગયો હોય કે ભાઈ હવે આપણું ઓક્સિજન લેવલ ઘટવા માંડ્યું છે, એ 95ની નીચે અથવા તો 90ની આજુબાજુ પહોંચવા આવ્યું હોય, ત્યારથી જો આપણે અમુક કસરતો ફિઝિયોથેરાપીની ખાસ કસરતો ચાલુ કરી દઈએ તો વગર ઓક્સિજન લેવલ સિલિન્ડર કે વિધાઉટ એની બીજી થેરાપીસ્ટ વગર પણ આપણે ઘર બેઠા પણ આપણા શરીરનું ઓક્સિજન લેવલ વધારી શકીએ છીએ. તેના માટે કયા કયા પ્રકારની કસરતો થાય તે અંગે થોડી વિસ્તૃત માહિતી આપશો? સૌપ્રથમ તમને જેમ આપણે ઘરમાં બેઠા હોઈએ આવા સમયે, ત્યારે કોઈ પેશન્ટ હોમ આઇસોલેશનમાં હોય અથવા તો કોઈ બીજી જગ્યાએ આઇસોલેટેડ થયેલા હોય અથવા તો હોસ્પિટલાઇઝ્ડ હોય, કોઈ પણ પેશન્ટ એણે બેસી શાંતિથી આપણે મનની અંદર ચાર ગણીએ, 1 2 3 4 ત્યાં સુધી શ્વાસ અંદર લેવાનો, ત્યારબાદ 1 2 ગણીએ ત્યાં સુધી શ્વાસને રોકી રાખવાનો, અને ત્યારબાદ 8 1 2 3 4 5 6 7 8 ગણીએ ત્યાં સુધી એ શ્વાસ ફરીથી છોડવાનો. આનાથી એ શ્વાસ વધુ અંદર લેવાની ક્ષમતા વધારે છે અને લંગ્સની કેપેસિટી વધારે છે. ત્યારબાદ બીજી કસરત છે કે જેની અંદર આપણે ફુગાનો ઉપયોગ કરવાનો હોય. ઘરની અંદર સામાન્ય રીતે જે ફુગા બલૂન આપણને અવેલેબલ હોય, જે ખૂબ જ કડક ના હોય, તેને લેવાનું. સૌપ્રથમ આપણે 3 ગણીએ ત્યાં સુધી શ્વાસ અંદર લેવાનો, 1 2 3 ત્યારબાદ ધીરે ધીરે કરીને ફુગાને આપણે 5 ગણીએ ત્યાં સુધી ફુગાને ફૂલાવવાનો, 1 2 3 4 5 અને આ ફુગાને ફરીથી મૂકી 2 શ્વાસ સામાન્ય લઈ ફરીથી ફુગો ફૂલાવવાનો. આવી રીતે 3-4 વાર ફુગો ફૂલાવવાની કરવાની, અને ત્યારબાદ સૌથી સહેલી પ્રાણાયામ જે લોકો કરતા હોય તે લોકોને ખ્યાલ જ હશે એવી અનુલોમ વિલોમ. આ એક નાકના છિદ્રમાંથી આપણે સૌપ્રથમ શ્વાસ લઈએ અને બીજા છિદ્રમાંથી બહાર કાઢીએ, બીજા છિદ્રમાંથી ફરીથી શ્વાસ લેવાનો અને એક છિદ્રમાંથી બહાર કાઢવાનો. આ 3 કસરતો એવી છે કે જે દિવસમાં આપણે વધુ ને વધુ કર્યા રાખશું તો આપણા ફેફસાનો કાર્યક્ષમતા વધશે અને આપણને બાહ્ય રીતે ઓક્સિજન લેવાની કોઈ પણ જરૂર ના પડે. આ તો કસરતોની વાત હતી સાહેબ. હવે કયા પ્રકારના ફૂડ પણ એવા કહી શકાય કે જેનાથી લોકોને જે આ કોરોનાના ડિસીઝમાં જે સમસ્યાઓ થાય છે તેમાં રાહત મળે? સામાન્ય રીતે ફૂડની વાત કરીએ તો જ આપણે સૌપ્રથમ તો બહારનું જંક ફૂડ ખાસ કરીને બંધ કરવું એ અનિવાર્ય સંજોગોમાં ખૂબ જ જરૂરી છે. અત્યારના તેલી પદાર્થો જેમાંથી આપણને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી શકે તેવા તેલી પદાર્થોનો બને ત્યાં સુધી એને બંધ જ કરવા, અથવા તો નહિવત પ્રમાણમાં એનો ઉપયોગ કરવો, અને લીલા શાકભાજી ફળ આનો ઉપયોગ આપણે વધારે કરવો, ખાસ કરીને વિટામિન સી અને પાણી. વિટામિન સીનું કામ સૌથી વધારે કોરોનામાં રહે છે, એટલે લીંબુ મોસંબી સંતરા વિટામિન સી ધરાવતા ફ્રૂટનો સેવન વધારે કરવાથી આપણને કોરોનામાં સામે વધારે સારું રક્ષણ મળે છે. આભાર સિદ્ધાર્થભાઈ. પાટા ડૉક્ટર સિદ્ધાર્થ ગોકાણી જેમણે આપણને પૂરી માહિતી આપી ઓક્સિજન લેવલ વધારવા માટે કયા પ્રકારની કસરત કરવો, કયા પ્રકારનું ફૂડ ખાવું તે અંગેની. મિત્રો, પોરબંદર જિલ્લા સહિત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ બેફામ રીતે વધી રહ્યું છે અને મોટાભાગના દર્દીઓના મોત ઓક્સિજનના અભાવે જ થઈ રહ્યા છે. ત્યારે હજુ તો દર્દીઓની સંખ્યા વધે તેવી ભીતિ પણ દર્શાવાઈ રહી છે. કદાચ દરેક દર્દીને ઓક્સિજનનો જથ્થો પૂરતો ન મળી રહે અને તેના કારણે મોતની સંખ્યા વધે, પરંતુ તે પહેલાં જ આપણે જાગૃત બનીશું અને શરીરનું ઓક્સિજન જેવી રીતે ડૉક્ટર સાહેબે કીધું તે રીતે એક્સરસાઇઝો કરીને કસરતો કરીને શરીરનું ઓક્સિજન આપણે વધારીએ તો ઓક્સિજન લેવલ ડાઉન થવાની નોબત જ ના આવે. હાર્દિક મેઘનાથી સાથે
અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સરકારી તંત્રના અણઘડ વહીવટને કારણે મેડિકલ સ્ટોરને સીલ મારી દેવાયું હતું. આ ઘટનાને લઈને શહેરભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે, તેમજ લોકોનો રોષ પણ ચરમસીમાએ પહોંચ્યો છે. પોરબંદર શહેરમાં અને જિલ્લામાં કોરોનાએ કહેર મચાવી દીધો છે. દર્દીઓ અને મૃતદેહોની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. દર્દીઓની સારવારમાં અતિ જરૂરી એવો ઓક્સિજન, દવાઓ કે ઇન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં મળતો નથી. તેવા સમયમાં લીમટી રોડ પર આવેલ મહંમદ શાબીર મહંમદ બસીર ટીલા નામના વ્યક્તિના એક્યુ ફાર્માસિસ્ટ નામના મેડિકલ સ્ટોરને સરકારી તંત્ર દ્વારા સીલ કરી દેવાતા ભારે ઉહાપોહ મચી ગયો હતો. આ મેડિકલ સ્ટોર દ્વારા લોકોને 15% જેટલું દવાઓમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું. ત્યારે જરૂરિયાતમંદ લોકો માટે આશીર્વાદરૂપ ગણાતા આ મેડિકલ સ્ટોરને સીલ કરી દેવાતા સરકારી તંત્ર અને લોકોની બદદુઆ લાગશે ત્યાં સુધીના નિસાસા જોવા મળી રહ્યા છે. મારું નામ વિજયભાઈ રાણાભાઈ ઓડેસા, રહેવાસી પોરબંદર. તાજેતરમાં એક્યુ ફાર્મસી નામના મેડિકલમાં જ્યાં 15% ગરીબ માણસોને ડિસ્કાઉન્ટ ઉપર મેડિસિન આપતા હતા, ત્યાં સોશિયલ ડિસ્ટન્સનો બાનું બતાવી નગરપાલિકાએ તે દુકાન સીલ કરેલ છે. ખરેખર તો આવશ્યક ચીજધારા વસ્તુ આવતી હેઠળ વસ્તુઓ બંધ થતી નથી, છતાં પણ આવો કોઈ ભંગ કર્યો હોય તો એને સામાન્ય દંડ અથવા માલિકને કોઈ 144 કલમ લગાડી ને દુકાન ખુલી રહી એવી વ્યવસ્થા કરવાની હોય. પણ નગરપાલિકાની બેદરકારીના હિસાબે આજે નાના માણસો અને ગરીબ માણસોને ખૂબ જ દવા લેવામાં તકલીફ પડે છે, અને જે 15% ડિસ્કાઉન્ટ છે તેનાથી તે વંચિત રહે છે. પોરબંદર શહેરમાં દર્દીઓની સંખ્યા વધતા દર્દીઓ અને તેના સગા વહાલાઓની દોડધામ પણ વધી ગઈ છે. હાલ દર્દીઓની સંખ્યા જોતા મેડિકલ સ્ટોર કે હોસ્પિટલોમાં સામાજિક અંતર જળવાય તેવી શક્યતાઓ ઘટી રહી છે. તેવા સમયે મેડિકલ સ્ટોરને સીલ કરી દેવાની પાલિકાની કામગીરી સામે પાલિકાના કોંગ્રેસના સુધરાય સભ્યો પણ રોષ ઠાલવી રહ્યા છે. હાલમાં જ નવા નવા નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે, એક તો કોરોનાની મહામારી છે, દર્દીઓ બધી તડપે છે, અને બીજી બાજુ મેડિકલ સ્ટોરે કોઈ પણ સોશિયલ ડિસ્ટન્સ રાખવાની પણ ટાઈમ ન હોય, કોઈ બધા ગભરાયેલા હોય અને લાઇનમાં ઉભો હોય ને ડિસ્ટન્સ ન રહે તો એના સીલ કરી દે છે. ખરેખર પરિસ્થિતિ એવી છે કે અત્યારે બધાએ મગજ કરવી જોઈએ, અને નગરપાલિકામાં ઓર્ડર કરનાર ઓફિસમાં બેસીને જો ઓર્ડર કરતા હોય કે આને સીલ કરવી જોઈએ, ખરેખર સીલ ન કરવું જોઈએ. કારણ કે દર્દીઓની અત્યારે હાલત એવી છે, કોઈ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ રહી શકે એવી પરિસ્થિતિ, આટલા બધા ગભરાયેલા છે દર્દીઓ લોકો, એટલા ભાગા ભાગી જાય છે દવામાં તો ડૉક્ટરોમાં તો એટલા ભાગા ભાગી કરે છે. તો જે કોઈને પણ સોશિયલ ડિસ્ટન્સ નડાયું તો ખરેખર તો એના પડી મેડિકલ સ્ટોર ઉપર તો કરાતું જ નથી, તો હોસ્પિટલે તો કરાતું જ નથી કોઈ પણ હોસ્પિટલે. પણ છતાં પણ એમ લાગતું હોય તો એના પર દંડ લઈને એને એને સજા કરવી છે. પણ એને જે મેડિકલ સ્ટોરને બંધ કરવાની વાત છે, તો કાલ સવારે તો હોસ્પિટલો બંધ કરવાની વાત કરશે, તો આ ન થવું જોઈએ એવી મારી માંગણી છે. પોરબંદરમાં મેડિકલ સ્ટોરને સીલ કરવાની કામગીરીને લઈને મોટા ભાગના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ સરકારી તંત્રને મેડિકલ સ્ટોરમાં થતો સામાજિક અંતરનો ભંગ જ કેવી રીતે દેખાયો, અન્ય ઘણા સ્થળો પર પણ સામાજિક અંતરના ચિત્ર ઉડી રહ્યા છે, તેમ છતાં કોઈ કાર્યવાહી થતી નથી તેવી ચર્ચા લોકોમાં જોવા મળી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. માધવપુરના કડચ ગામે વૃદ્ધે આપઘાત કર્યો છે. અહીં સીમ વિસ્તારમાં રહેતા લીલાભાઈ એપાભાઈ કડછા નામના વૃદ્ધે ગળેફાંસો ખાઈ લીધો હતો, જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું. આ વૃદ્ધે પોતાની વૃદ્ધ અવસ્થાથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે. કોરોના મહામારીથી સંક્રમિત દર્દીઓને વધુ સરળતાથી સારવાર મળી રહે તે માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં તથા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગમાં મેડિકલ સ્ટાફની ભરતી કરવામાં આવશે, જે માટેના ઇન્ટરવ્યૂ હાથ ધરવામાં આવ્યા છે. પોરબંદરના કોરોના મહામારીની વર્તમાન સ્થિતિને પહોંચી વળવા તથા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને વધુ સરળતાથી સારવાર મળે તથા નાગરિકોને કોરોના વાયરસનું સંક્રમણ વધુ ફેલાતું અટકાવવા માટે સરકાર દ્વારા સંવેદનશીલ નિર્ણય લેવાયો છે, જે અંતર્ગત પોરબંદરની ભાવસીજી હોસ્પિટલ તથા જિલ્લા પંચાયત આરોગ્ય શાખામાં તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત ઇન્ટરવ્યૂ હાથ ધરવામાં આવી રહ્યા છે. જે મુજબ જિલ્લા પંચાયત જિલ્લા આરોગ્ય શાખા દ્વારા જિલ્લામાં કોવિડની કામગીરી માટે માનદ વેતનથી 1-3 માસ માટે તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત તબીબી અધિકારી,
આયુષ ડોક્ટર્સ, સ્ટાફ નર્સ, જુનિયર ફાર્માસિસ્ટ, લેબોરેટરી ટેકનિશિયન તથા વર્ગ 4 ભરતી માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા ખાતે ઇન્ટરવ્યૂ હાથ ધરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે તદ્દન હંગામી ધોરણે કરાર આધારિત ફિઝિશિયન, એનેસ્થેટિસ્ટ, પલ્મોનોલોજીસ્ટ, મેડિકલ ઓફિસર, આયુષ મેડિકલ ઓફિસર, સ્ટાફ નર્સ તથા સફાઈ કર્મચારીઓની ભરતી માટેના મૌખિક ઇન્ટરવ્યૂ માટે જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો રજાના દિવસો સિવાય ઉપસ્થિત રહી શકશે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સખી શક્તિ ગ્રુપ દ્વારા સેવાયજ્ઞ શરૂ કરાયો છે, જેમાં બહેનો દ્વારા આયુર્વેદિક પોટલી અને આયુર્વેદિક મુખવાસ જાતે તૈયાર કરી કોરોનાના દર્દીઓને વિતરણ કરવામાં આવી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં કોરોના સંક્રમણ ફેલાયું છે અને મુખ્ય કોવિડ તેમજ નર્સિંગ કોવિડ હોસ્પિટલ ખાતે દર્દીઓ દાખલ છે. આ સંજોગોમાં સેવાભાવી લોકો દર્દીઓ માટે લીલા નાળિયેર સહિતની ચીજો દર્દીઓને વિતરણ કરતા હોય છે, ત્યારે પોરબંદરમાં સખી શક્તિ ગ્રુપ દ્વારા બહેનોએ આયુર્વેદિક ઉપચાર જાતે તૈયાર કર્યો છે. આ ગ્રુપના પૂજાબેન કિશોરભાઈ માંડલિયાએ જાતે બંને કોવિડ હોસ્પિટલ ખાતે જઈ દરેક દાખલ દર્દીઓને આયુર્વેદિક પોટલી અને આયુર્વેદિક મુખવાસ વિતરણ કરવાની કામગીરી શરૂ કરી છે. શરદી, ઉધરસ, શ્વાસની તકલીફ, ઇન્ફેક્શન સહિતના રોગમાં આયુર્વેદિક ઉપચારથી રાહત મળતી હોવાનો દાવો આ બહેનોએ કર્યો છે. આ બહેનો દ્વારા કપૂર, લવિંગ અને અજમા સાથેની પોટલીઓ તૈયાર કરવામાં આવી છે અને અન્ય લોકોને ચેપ ન લાગે તે માટે કોથળીમાં પોટલીઓ મૂકવામાં આવી છે. ઉપરાંત તલ, અજમા, સુવાદાણા, લવિંગ, સૂકી આદુની કટકી, સંચર ધાણાદાળ, વલિયાળી સહિતની ઔષધિ વાળો મુખવાસ તૈયાર કરી તેનું પેકિંગ કરી પૂજાબેન કોવિડ હોસ્પિટલ ખાતે દર્દીઓને આપી આ અંગેની માહિતી પણ આપી રહ્યા છે. અત્યાર સુધીમાં 1400 પોટલીઓનું વિતરણ કરવામાં આવ્યું છે. હેલો, જય શ્રી કૃષ્ણ. હું પૂજા માંડલિયા રાણા સમાજમાંથી સખી શક્તિ ગ્રુપ પોરબંદર લીડરમાંથી બોલું છું. અમે આ કોવિડ 19ની આ મહામારીમાં એક ઔષધિ તૈયાર કરેલી છે, જે આયુર્વેદિક ઔષધિ છે, જે અમે ખુદ પર પ્રયોગ કરેલી છે અને અમે સક્સેસ થયા છે. તો અમે આ બધી દર્દીઓને વિતરણ કરીએ છીએ, જેના કારણે આ દર્દીઓ સાજા થાય અને એને કોઈ જાતની હેરાનગતિ ન થાય. અને એક જે એને શ્વાસ લેવામાં પ્રોબ્લેમ પડે છે કે જ્યાં જે ઓક્સિજનની કમી છે, તો એના કારણે અમે એક આયુર્વેદિક પોટલી તૈયાર કરી છે, જેમાં લવિંગ, અજમા અને કપૂર વસ્તુ છે, જે કુદરતી ઔષધિ છે અને આયુર્વેદિક ઔષધિ છે, જેના કારણે આપણે ઓક્સિજન મળે છે અને શ્વાસ લેવામાં ક્યાંય તકલીફ થતી નથી. તો આ પ્રયોગ મેં ઉપયોગ કર્યો છે, મારી ઉપર સક્સેસ થયો છે અને બીજા દર્દીઓ ઉપર એ સક્સેસ થયો છે. તો હું પોરબંદરની પબ્લિકને કહીશ કે તમે આ પ્રયોગનો ખાસ કરીને ઉપયોગ કરો, જેના કારણે આ મહામારીથી આપણે બચી શકીએ. કેટલા દિવસથી તમે વિતરણ કરો, ક્યાં ક્યાં વિતરણ કર્યું, કેટલું વિતરણ કર્યું? મેં આજ છે મારા 4 દિવસ તો કમ્પ્લીટ થઈ ગયા છે, આજ મારો 5મો દિવસ છે. ભાવસિંહજી કમ્પ્લીટ કરતા આજે હું નર્સિંગ હોલમાં વિતરણ કરવા આવી રહી છું અને આજના દર્દીઓને આપી અને મને ખૂબ આનંદિત થાય છે અને મને પૂરો વિશ્વાસ છે કે હાલ કોરોનાની મહામારી વચ્ચે સંક્રમણની ભીતિ હોવા છતાં કોવિડ હોસ્પિટલમાં પહોંચી સખી શક્તિ ગ્રુપ દ્વારા સેવા કાર્ય ચાલી રહ્યું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવ પંથકના રાણાવડ વાળા ગામે જાહેરમાં જુગાર રમતા 7 જેટલા શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. આ શખ્સો પાસેથી રૂપિયા 34,000ની રોકડ સહિતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. રાણાવડ વાળા ગામે જાહેરમાં જુગાર ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે દરોડો પાડી સીમ વિસ્તારમાં આવેલ પાનસુરા તળાવ પાસે વડલાના ઝાડ નીચે જાહેરમાં જુગારની મોજ માણી રહેલા લાલજી કમાભાઈ પરમાર, ભૂરા કચરાભાઈ ભુવા, રામજી દામજીભાઈ ચૌહાણ, ગીરધર ગોવાભાઈ કુછડિયા, નારણ અર્જનભાઈ ટુકડિયા, જિગ્નેશ ભીખુભાઈ ઠકરાર, મનજી રામસિંહભાઈ જોશી સહિતના 7 શખ્સોને રોકડ રૂપિયા 34,200 સહિત જુગારના સાહિત્ય સાથે ઝડપી લીધા હતા. રાજુ કારાવદ્રા સાથે દિલીપ જોશી, ગુજરાત ન્યૂઝ, રાણાવાવ. રાણાવાવમાં કોરોના સંક્રમણને લઈને ખાનગી હોસ્પિટલને પણ કોવિડ સેન્ટરમાં ફેરવી દેવામાં આવી છે, ત્યારે અહીં ઓક્સિજનની અછત જણાતા રાણાવાવ તાલુકા પંચાયતના પ્રમુખે આ મામલે ધારાસભ્યને રજૂઆત કરી ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરાવી હતી. આજરોજ રાણાવ શહેર અને તાલુકામાં લાગુ પડતી એકમાત્ર પ્રાઇવેટ હોસ્પિટલ એટલે મંગલમ હોસ્પિટલના ડૉક્ટર સાદિયા અને ડૉક્ટર રાજેશ વાઘ દ્વારા
અમને એવી રજૂઆત મળે કે અહીંયા જે દર્દીઓ આવે છે એને ઓક્સિજનનો પુરવઠો અને હ્યુમિડિટી ફાયરની ખાસ મુશ્કેલી ઊભી થઈ રહી છે. તો આ ડૉક્ટર સાદિયા સાહેબ મંગલમ હોસ્પિટલ તરફથી જે રજૂઆત મળી શહેર અને તાલુકા ભાજપને, આ રજૂઆત તાત્કાલિક અસરથી અમે પોરબંદર જિલ્લા ભાજપને અને પોરબંદરના માનની ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખીરિયા પાસે રજૂઆત કરી અને 5 હ્યુમિડિફાયર અત્યારે તાત્કાલિક અસરથી 2 કલાકમાં ડૉક્ટર સાદિયા સાહેબને સુપ્રત કરેલા છે અને બાકીના 5 હ્યુમિડિફાયર પણ મંજૂર કરી દીધા છે, જે આ સાંજ સુધીમાં ફરી પાછા ડૉક્ટર સાહેબને પહોંચી જાય અને રાણાવ શહેર અને આસપાસના જે ગામડાના લોકો છે એને ઓક્સિજન અને આ હ્યુમિડિફાયરને વાંકે કોઈ મુશ્કેલી ન પડે અને પોતાના ઘરની નજીક જ સારામાં સારી સગવડતા ઉપલબ્ધ થાય એ માટે અમારી રાણાવ શહેર તાલુકાની અને રાણાવ શહેર ભાજપની ટીમ સમગ્ર ડૉક્ટરોની ટીમની સાથે છે. અમે આ કપરી મહામારીના સમયમાં ભાજપના તમામ કાર્યકરો તમામ આરોગ્યની ટીમ સાથે ખભો ખભો મિલાવી અને એવી રીતે માણસોને મદદરૂપ થવા માટે 24 કલાક તૈયાર છે. ધોરાજી સરકારી હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત જોવા મળતી હતી, જે વાતને લઈને ઉપલેટા ધોરાજીના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ મેદાને ઉતર્યા છે. ઉપલેટા ધોરાજી વિસ્તારની સરકારી કોવિડ હોસ્પિટલોમાં તેમજ સરકાર માન્ય ખાનગી હોસ્પિટલોમાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત ઊભી થઈ છે, ત્યારે આ ઇન્જેક્શનના જથ્થાને લઈને અહીંના ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ પ્રાંત કચેરી સામે આમરણાંત ઉપવાસ પર બેસવાની જાહેરાત કરી હતી. જો કે ઉપવાસ શરૂ થાય તે પહેલા જ પોલીસે લલિતભાઈની અટકાયત કરી લીધી હતી. ધોરાજી ડેપ્યુટી કલેક્ટર ઓફિસ સામે હું અને મારા 10 જેટલા ટેકેદારો ધોરાજી ઉપલેટા વિસ્તારની જનતાને જે કોરોનાના દર્દીઓ છે એમને સરકારશ્રી દ્વારા પૂરતા પ્રમાણની અંદર ઓક્સિજનની ફાળવણી કરવામાં નથી આવતી, પૂરતા પ્રમાણમાં તો ઠીક છે પરંતુ 1% જેટલા રેમડેસિવિર ઇન્જેક્શન પણ આપવામાં નથી આવતા. છેલ્લા 6 દિવસથી સરકારી તંત્રને અને સરકારને ઢંઢોળવાનો અમે પ્રયત્ન કરીએ છીએ પરંતુ કોઈ હકારાત્મક જવાબ તંત્ર દ્વારા આપવામાં નથી આવ્યો. ના છૂટકે હું આજે આમરણાંત ઉપવાસ ઉપર ઉતરું છું. ધોરાજીની અંદર ગઈકાલે સરકારી હોસ્પિટલ અને સરકાર માન્ય હોસ્પિટલોએ જે રેમડેસિવિર ઇન્જેક્શનની માગણી કરી હતી એ 1015 રેમડેસિવિર ઇન્જેક્શન માગવામાં હોસ્પિટલો દ્વારા આવ્યા છે, એની સામે સરકારે ફક્ત 66 રેમડેસિવિર ઇન્જેક્શનો આપ્યા છે. અમારી માગણી છે કે જે માગણી છે એના 50% રેમડેસિવિર ઇન્જેક્શન ધોરાજી ઉપલેટા અને જામકંડોળાની પ્રજાને આપવામાં આવે. સરકાર શહેરી વિસ્તારોની અંદર એ સુરત હોય, રાજકોટ હોય, અમદાવાદ હોય, બરોડા હોય તો એમાં માગણીના 65-80% સુધી રેમડેસિવિર ઇન્જેક્શન આપે છે. તો ગ્રામ્ય વિસ્તારો પ્રત્યે આવો ભેદભાવ શા માટે? શું ગામડાના લોકો ગુજરાતના રહેવાસી નથી? સરકાર જ્યાં સુધી અમારી આ માગણીને સ્વીકારશે નહીં ત્યાં સુધી મારા અમરનાથ ઉપવાસ ચાલુ રહેવાના છે. ધોરાજી પંથકમાં એક કારખાનામાં આગની ઘટના બની હતી. ફાયર બ્રિગેડની ટીમે તુરંત ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. ધોરાજીના જેતપુર રોડ પર અતુલ સોલવન્ટની સામે આવેલ રામેશ્વર એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી, ત્યારે ધોરાજી નગરપાલિકાની ફાયર બ્રિગેડની ગાડીઓએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગની આ ઘટનામાં અંદાજિત 5-6 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે. અલ્પેશ ત્રિવેદી, ગુજરાત ન્યૂઝ, ધોરાજી. પોરબંદરના બરડા વિસ્તારમાં એક પરિવાર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓને ઉપયોગી થઈ શકે તેવી દવાઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, જેના દાવા મુજબ આ દવા કોરોનાના ઇલાજમાં અક્સીર દવા સાબિત થઈ રહી છે. પોરબંદરના સીમર ગામે નિર્ભય સેવા સમિતિના પ્રમુખ મુળુભાઈ સીડા અને તેના પરિવાર દ્વારા મિથિલિન બ્લુ નામની દવાનું વિના મૂલ્યે વિતરણ શરૂ કરવામાં આવ્યું છે.
આ પરિવારના દાવા મુજબ દરરોજ સવાર સાંજે નરણા કોટે એક ચમચી આ દવા જીભ નીચે મૂકી રાખવાથી અને ત્યારબાદ ઓગાળી જવાથી કોરોનાના દર્દમાં રાહત મળી શકે છે. જો કે આ દવા 5 વર્ષથી નીચેના બાળકો અને સગર્ભા બહેનો તેમજ કિડની લીવર જેવા ગંભીર દર્દીઓ લઈ શકતા નથી. આજે અમારા ગામમાં લીરભાઈની દયાથી અને ઈશ્વરની કૃપાથી મિથિલિન બ્લુ નામની દવા અમને મળી. એનો શ્રી કરશનભાઈ મોઢવાડિયા પારાવાડાના મારા ભાણ છે, એની અથાક પ્રયત્ન કર્યો અને દવા મળી બરોબર. અને અમારા શિયાળી ભાઈઓને સ્વ ખર્ચે અમે આ બધું ફ્રી વિતરણ કરીએ. અમારા હાથમાં આવું કોઈ પણ સેવાનું કાર્ય હોય તો અમે ઝડપે લઈએ. અને અમારા યુવાનોની ટીમ એવી છે કે બધા રાત દી સાથ સહકાર આપે. અને બાકી આજ તો અમને એટલું બળ પૂરું પાડ્યું કે અમારે મેયર શક્તિ સેનાના કરશનભાઈ ઓડેદરા, લાખાભાઈ કડસા, પારાવાડાના પોલાભાઈ મોઢવાડિયા અને અમારા ગામના અને અમારે હા હાથ વાંચ્યો કેશુભાઈ મોઢવાડિયા સરપંચ છે. જો કે સરપંચ મારી ફૂઈ છે, એટલે રાંભી ફૂઈ, તો એનો પણ એટલો બધો સહકાર છે. અને ડોક્ટરોના એટલા ફોન આવે કે ભાઈ અમને આપો. પણ અમારે એવી ધ્યેય છે કે ભાઈ નાનામાં નાના માણસો પોઝિટિવ હોય એના સુધી પુગાડવાની છે. ખાસ બધાની વિનંતી કે પોઝિટિવ દર્દી હોય ને એ જ લેવા આવે. આ દવાનું વિતરણ સીમર તેમજ પારાવાળા ગામે લીરબાઈ સમાજ ખાતે વિનામૂલ્યે કરવામાં આવી રહ્યું છે. તો વિતરણ સમયે અનેક અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. સમાચારોની સમાપ્તિ પહેલા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં કોરોનાનો કહેર યથાવત. કોવિડ હોસ્પિટલમાં વધુ 11 દર્દીઓના મોત નિપજ્યા. પોરબંદરમાં કલેક્ટરના જાહેરનામાની ચુસ્ત અમલવારી. આવશ્યક ચીજ વસ્તુ સિવાય બજાર સજ્જડ બંધ રહી. પોરબંદરના છાયા વિસ્તારમાં વધુ એક સ્મશાન કાર્યરત કરાયું. હિન્દુ સ્મશાન ભૂમિમાં મૃતદેહોની લાગી કતાર. ઓક્સિજનના અભાવે દર્દીઓના મોતનો આંકડો ઊંચો આવ્યો. ફિઝિયોથેરાપિસ્ટે ઓક્સિજન લેવલ વધારવા આપી જાણકારી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આજ સમય નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.